रांचीना कलाकार सुष्मिता मांडलना बे दिवसीय कला प्रदर्शननुं फाइन आर्ट्स फेकल्टी खाते आयोजन करवामां आव्युं छे। चंडीगढ़मां आवेला प्राचीन कला केन्द्रमांथी फाइन आर्ट्समां डिप्लोमानो अभ्यास पूर्ण करनार रांचीना आर्टिस्ट सुष्मिता मंडल द्वारा बनावामां आवेल कलाकृतिना बे दिवसीय एक्जिबिशननो 12 डिसेम्बरना रोज प्रारंभ थयो छे। MS યુનિવર્સિટીની ફાઇન આર્ટ્સ ફેકલ્ટીના એક્ઝિબિશન હોલમાં ઉર્જા શીર્ષક હેઠળ પ્રદર્શનાર્થે મુકાયેલ 45 આર્ટ વર્કમાં બ્લુ કલરનો વિશેષ ઉપયોગ કરીને એક્રેલિક ઓન કેનવાસ માધ્યમથી હિન્દુ સંસ્કૃતિને દર્શાવવામાં આવી છે। MS યુનિવર્સિટીની ફાઇન આર્ટ્સ ફેકલ્ટીના ડીન પ્રોફેસર અંબિકા પટેલ અને પ્રોફેશનલ આર્ટિસ્ટ દીપાલી ધોળકિયા દ્વારા પ્રદર્શનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। આ સાથે લઘુ ઉદ્યોગ ભારતીના વડોદરા જિલ્લાના અધ્યક્ષ વિરલ ચૌધરી પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા, જે વિશે માહિતી આપતા સેલ્ફ આર્ટિસ્ટ સુષ્મિતા મંડલે જણાવ્યું હતું કે પૂર્વીય ભારતના ગામમાં મારો ઉછેર થયો, જેના પરિણામ સ્વરૂપ બાળપણથી જ કલ્પનાશક્તિ અને સર્જનાત્મકતાથી રેતી, માટી, કોલસો, ફૂલો અને પાંદડાઓનો ઉપયોગ કરીને યુનિક આર્ટવર્ક બનાવતી હતી, જે કળાને વિકસાવવા છેલ્લા 8 વર્ષથી પ્રોફેશનલ આર્ટિસ્ટ તરીકે 18 જેટલા ગ્રુપ શો કરી ચૂકી છું। કલા અને સંસ્કારી નગરી વડોદરાથી મારી સોલો શોના સફરની શરૂઆત કરી રહી છું, ત્યારે એક્રેલિક ઓન કેનવાસ પર વાઇબ્રન્ટ અને આનંદ દિવ્યતા સાથે આત્માનો રંગ મનાતા બ્લુ કલરનો વિશેષ ઉપયોગ કરીને બનાવેલ 45 આર્ટ વર્કમાં હિન્દુ સંસ્કૃતિની ઝલક દર્શાવી છે। પ્રદર્શનાર્થે મૂકવામાં આવેલા આર્ટ વર્કમાં ગણપતિ બપ્પા, શ્રીકૃષ્ણ ભગવાન, ભગવાન બુદ્ધ, શંકર ભગવાન, પાર્વતી માતા, અંબા માતા, મીરાબાઈ, ભગવાન જગન્નાથજી અને અયોધ્યા મંદિરના સાથે પ્રેમના પ્રતીક સમા અનેક આર્ટવર્કનો સમાવેશ થાય છે। નોંધનીય છે કે આર્ટિસ્ટ સુષ્મિતા મંડલે દુબઈ અને નેપાળ સાથે ભારતમાં ઝારખંડ, હૈદરાબાદ, મુંબઈ અને દિલ્હી જેવા શહેરોમાં એક્ઝિબિશન કર્યા છે। આ એક્ઝિબિશન ફેકલ્ટી ઓફ ફાઇન આર્ટ્સ MS યુનિવર્સિટી બરોડામાં રાખવામાં આવ્યું છે અને ફેકલ્ટી ઓફ ફાઇન આર્ટ્સ એક એવી ઇન્સ્ટિટ્યૂટ છે જે બહુ પ્રખ્યાત છે, ખાલી ઇન્ડિયામાં નહીં પણ વર્લ્ડ ઓવર। એટલે બધા આર્ટિસ્ટની એક ઈચ્છા તો એવી હોય કે એક સોલો શો ફાઇન આર્ટ્સમાં કરે, અને જે આર્ટિસ્ટ આજના છે સુષ્મિતા મંડલ કરીને છે, એ રાંચીના આર્ટિસ્ટ છે અને એમની પણ એવી તીવ્ર ઈચ્છા હતી કે એક એક્ઝિબિશન અહીંયા આપણા ફેકલ્ટીમાં કરે। તો આજે એમનું અહીંયા એક્ઝિબિશન જે છે એનું નામ છે ઉર્જા, અને એમણે અરાઉન્ડ 40-45 પેઇન્ટિંગ્સ ડિસ્પ્લે કર્યા છે, અને જેમ નામ સજેસ્ટ કરે છે ઉર્જા, દરેક પેઇન્ટિંગમાંથી જે લાઇટ આવે છે, જે તમને મેસેજ મળે છે, એ બહુ જ હોલિસ્ટિક છે, અને હું બધાને વિનમ્રથી આગ્રહ કરીશ કે અહીંયા આગળ આવે અને આ પેઇન્ટિંગ્સ નહીં આવે। મારું નામ દીપાલી ધોળકિયા છે, હું પણ એક સેલ્ફ ટોટ આર્ટિસ્ટ છું પ્લસ હું એક ડિઝાઇનર છું। મેં મારું ભણવાનું મેડિકલ માઇક્રોબાયોલોજી કર્યું છે, પણ આ ઇન્ટરેસ્ટથી, જેમ એ પણ એક સેલ્ફ ટોટ આર્ટિસ્ટ છે, એટલે આ બાય ઇન્ટરેસ્ટ હું પણ એક આર્ટિસ્ટ છું। મેં પણ એક્ઝિબિશન્સ અહીંયા આગળ બરોડામાં કર્યા છે, અમદાવાદમાં કર્યું છે, ગુવાહાટી અને મુંબઈમાં, પણ મારી પણ એક ઈચ્છા છે કે અહીંયા આગળ ફાઇન આર્ટ્સમાં એક એક્ઝિબિશન કરું છું। ઉદ્દેશ્ય હે મેં યહાં પે પહેલી વાર સોલો શો કર રહી હું, મેં આઈ હું રાંચી સે, મેં મેરા એક્ચુઅલી ઘર હૈ બેંગોલમાં, લેકિન મેં અભી 10 સાલોં સે મેં રાંચીમાં રહેતી હું, તો મેં વહીં સે મેરા યે જર્ની શરૂ હુઆ હૈ। और पहले तो मैं करती थी लेकिन उतना नहीं हो पाया था किसी वजह से, तो रांची से मेरा ये जर्नी शुरू हुआ है। और मेरे पेंटिंग को लेके मैं बोलूँगी, मुझे पेंटिंग हमेशा ऐसा लगता है कि सुंदर होना चाहिए, तो मैं भी वही कोशिश करती हूँ। और मेरे पेंटिंग में आप देखेंगे कि रेड और ब्लू का ब्लू कलर बहुत ज़्यादा कॉमन है, तो और क्लोज आइज रहता है, गियर रहता है उसमें, तो क्लोज आइज जो रहता है हम लोगों का, तो उसमें हम लोग इमेजिन कर सकते हैं, उससे इमेजिनेशन हम लोगों का बहुत अच्छा होता है, बहुत कुछ बहुत आगे तक हम लोग सोच सकते हैं ऐसा है। और ब्लू कलर जो है वो अनंत को प्रतिनिधित्व करता है, रेड जो है वो ऊर्जा, शक्ति, ये सब के लिए जाना जाता मतलब है, और गियर जो है वो काल चक्र को रिप्रेजेंट करते हैं, जन्मों, मृत्यु, ये सब जो है, तो इनका इनको वो समेटता है ऐसा है। और क्या बोलूँ मैं, और मैडम कितने पेंटिंग एग्जीबिशन में रखे गए? यहाँ पे मेरा 40-45 ऐसा है पेंटिंग है, और कुछ टाइम ऐसे तो एक एक मतलब साइज़ के ऊपर डिपेंड करता है, काम के ऊपर डिपेंड करता है, तो ऐसे तो नहीं बोल सकती, लेकिन हाँ मतलब कभी कभी ऐसा होता है कि 15 दिन भी लगता है, कभी 4-5 दिन में भी ख़त्म हो जाता है ऐसा है। मैं तो घर, मेरा बच्चा है, तो सब कुछ संभाल के मुझे वो करना पड़ता है,
तो इसलिए ऐसा है। तो नहीं ऐसा नहीं है, मैं एक्रेलिक करती हूँ, एक्रेलिक ऑन कैनवस है। समाचारों सतत अपडेट मेड़वा माटे लोकमत न्यूज ने यूट्यूब पर सब्सक्राइब करो, बेल आइकॉन दबावो, अमरी साथ जोड़ाई रहो फेसबुक, इंस्टाग्राम और ट्विटर पर।